વાત કરીશું અમદાવાદની. અમદાવાદમાં સ્કૂલ બેગના વજનનો એક રિયાલિટી ચેક થયો છે, જેમાં માનવ સંસાધન મંત્રાલયનો પરિપત્ર છે. Zee24Kalakના રિયાલિટી ચેકમાં એક મોટો ખુલાસો થયો છે. મોટાભાગના બાળકોની બેગમાં 3 કિલો વધુ વજન છે. 5 થી 6 કિલોની સ્કૂલ બેગને લઈને આ વિદ્યાર્થીઓ અહીંયા આવે છે. વિદ્યાર્થીઓ આ રીતના ભારે વજનવાળી બેગને લઈને આવે છે તો શું પરિપત્રથી શાળાઓને કોઈ પણ પ્રકારનો ફરક પડવાનો છે? અનેક નિયમો ઘોળીને પી જતી શાળાઓ આનો અમલ ક્યારે કરશે? આવા અનેક સવાલ અહીંયા ઊભા થાય છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા પરિપત્ર બહાર પાડીને બાળકોની શિક્ષણને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. બાળકોનું જે અત્યારે બેગ છે તેના વજનને લઈને એક નિયમ બહાર પાડવામાં આવ્યો છે કે 1.5 કિલોથી 5 કિલો સુધીનું જ વજન 1 થી 10 સુધીના બાળકોનું હોવું જોઈએ. ત્યારે આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ જોડાયા છે, તેમના બેગનું વજનની રિયાલિટી ચેક આપણે કરીશું. અત્યારે આપણી સાથે એક નાની બાળકી છે, તેનું નામ અને તેનું ધોરણ જાણીશું. શું નામ છે આપનું અને કયા ધોરણમાં આપ અભ્યાસ કરો છો? દેવાનસિંહ મારું નામ છે, હું બીજા ધોરણમાં ભણું છું. દેવાનસિંહ, આપની બેગ મને આપશો? આપની બેગનું એક વજન કરીશું, કેટલા કિલોની વજનની આપની બેગ છે? આપ બીજા ધોરણમાં અભ્યાસ કરો છો. દેવાનસિંહ નામની જે વિદ્યાર્થીની છે, બીજા ધોરણમાં અભ્યાસ કરે છે, જેના બેગનું વજન આપણે જોઈ શકીએ છીએ લગભગ 3.5 કિલો જેવું બેગનું વજન આવે છે. બીજા ધોરણના અભ્યાસની વાત કરીએ તો લગભગ જે વજન છે એ લગભગ 3 કિલો જેવું વજન હોવું જોઈએ, 1.5 કિલો જેવું વજન હોવું જોઈએ. ફરીથી એકવાર હું બેગ મૂકવાનો પ્રયાસ કરીશ, જેમાં 3.5 કિલો ડિજિટલ જે કાંટો છે તેમાં વજન બતાવે છે. 3.5 કિલો જેટલું વજન બીજા ધોરણમાં ભણતી બાળકીના બેગનું છે, એટલે કહી શકાય કે ક્યાંક જે પરિપત્ર છે તેના કરતાં બમણું વજન આ બાળકીના બેગનું છે. અન્ય એક વિદ્યાર્થી આપણી સાથે જોડાયો છે, તેનું બેગનું વજન કરીશું. બેટા, સૌપ્રથમ આપનું નામ અને કયા ધોરણમાં અભ્યાસ કરો છો? મારું નામ સાહિલ છે, હું પહેલા ધોરણમાં ભણું છું. સાહિલ, તમારી બેગ આપશો મને? સાહિલ પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે, કાયદા પ્રમાણે 1.5 કિલોનું વજન હોવું જોઈએ. હવે આપણે જોઈશું કે સાહિલના બેગનું વજન કેટલું છે. લગભગ સાહિલના બેગનું વજન પણ 2.5 કિલો જેવું આવે છે. જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તે પરિપત્ર પ્રમાણે લગભગ 1.5 કિલો જેટલું વજન વિદ્યાર્થીના બેગનું હોવું જોઈએ, જે પહેલા ધોરણમાં અભ્યાસ કરતો હોય. સાથે અન્ય વિદ્યાર્થી આપણી સાથે છે. શું નામ છે તમારું અને કયા ધોરણમાં અભ્યાસ કરો છો? મારું નામ પ્રિયલ છે, હું 8મા ધોરણના અભ્યાસ. પ્રિયલ, તમારી બેગ મને આપશો? પ્રિયલ 8મા ધોરણમાં અભ્યાસ કરે છે, 4.5 કિલો જેવું વજન હોવું જોઈએ બેગનું. પ્રિયલના બેગનું વજનની આપણે ચકાસણી કરીશું. પ્રિયલનું બેગ જે છે લગભગ 5.5 થી 6 કિલો, એટલે 5.5 કિલોની આસપાસનું છે. એની બેગનું જે વજન છે એ 3 થી 4 કિલોનું હોવું જોઈએ, અને લગભગ કહી શકાય કે 1.5 વજન છે, લગભગ 5.5 કિલો જેવું બેગનું વજન છે. અન્ય એક વિદ્યાર્થીની આપણી સાથે જોડાયેલી છે. શું નામ છે આપનું અને કયા ધોરણમાં અભ્યાસ કરો છો? સિદ્ધિ, 10મા ધોરણમાં. સિદ્ધિ, તમારું બેગ મને આપશો? સિદ્ધિ 10મા ધોરણમાં અભ્યાસ કરે છે, પરિપત્ર મુજબ 10મા ધોરણમાં 5 કિલો જેવું વજન બેગનું હોવું જોઈએ. ત્યારે સિદ્ધિના બેગનું આપણે જ્યારે વજન કરી રહ્યા છે ત્યારે જોઈ શકીએ છીએ કે લગભગ 4.5 કિલો જેવું બેગનું વજન સિદ્ધિના પણ બેગનું વજન આવી રહ્યું છે. સાથે જ અન્ય વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયા છે. શું નામ છે તમારું અને કયા ધોરણમાં અભ્યાસ કરો છો? મારું નામ પટેલ દેવ છે, હું 7મા ધોરણમાં અભ્યાસ કરું છું. જો પટેલ દેવની વાત કરીએ તો લગભગ 4 કિલો જેવું એમની બેગનું વજન હોવું જોઈએ. દેવ, તમારી બેગ મને આપશો? 4 કિલો બેગનું વજન હોવું જોઈએ. દેવની બેગ આપણે ચકાસી રહ્યા છે ત્યારે લગભગ આપણે જોઈ રહ્યા છે કે લગભગ 7 કિલો જેવું વજન દેવની બેગનું આવી રહ્યું છે. જ્યાં 4 કિલો વજન હોવું જોઈએ ત્યાં 7 કિલો વજન છે, એટલે લગભગ બમણું કહી શકાય એવું દેવની બેગનું વજન છે. શું નામ છે આપનું અને આપ કયા ધોરણમાં અભ્યાસ કરો છો? મારું નામ હર્ષ છે, હું 9મા ધોરણમાં અભ્યાસ કરું છું. હર્ષ, તમારી મને બેગ આપશો? હર્ષ 9મા ધોરણમાં અભ્યાસ કરે છે, પરિપત્ર મુજબ લગભગ 4 થી 5 કિલો જેવું બેગનું વજન હોવું જોઈએ. હર્ષની બેગનું પણ આપણે વજન કરીશું. હર્ષની બેગ જે છે એ બી આપણે જોઈ શકીએ છીએ કે લગભગ 5 કિલોની આસપાસ હર્ષની બેગનું પણ વજન છે, જે લગભગ 4 કિલોની આસપાસ હોવું જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક જે બાળકો છે એ બાળકોની જે બેગ છે ક્યાંક ને ક્યાંક થોડી કહી શકાય કે 1.5 વજનની બેગ અત્યારે બાળકો તો ઉચકી જ રહ્યા છે. ભાર વગરના ભણતરની વાત કરવામાં આવે છે ત્યારે બાળકોનું જે બેગ છે ક્યાંક ને ક્યાંક 1.5 વજન અત્યારે ઉચકીને બાળકો શાળાએ આવવા મજબૂર થયા છે. કેમેરામેન કૌશલ કંસારા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ.